બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય જોડિયા હનુમાનજી. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ પ્રસાદીનું ફરણી ગામ, કે જ્યાં રામાનંદ સ્વામી સમાધિ પણ આવેલી છે. અને તે ગામમાં રામાનંદ સ્વામીએ એક હનુમાનજી પધરાવ્યા હતા કે જેનું નામ છે જોડિયા હનુમાનજી. તો આજ તે દિવ્ય હનુમાનજીના દર્શન તમને હું કરાવીશ. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો, આ છે ત્યાંના મુખ્ય જે સ્વામિનારાયણ મંદિરની કહેવાય કે જે મુખ્ય છબી છે, તે આ છે ફોટો કે જે એકદમ જૂનવાણી જેવું લાગે છે. તો મિત્રો, હવે હું તમને બતાવું છું જે આ હનુમાનજી, દિવ્ય હનુમાનજી. તો મિત્રો, ચાલો હવે આપણે આગળ વધારીએ આપણે વિડીયોને, અને હું તમને બતાવું હવે આપણે દિવ્ય હનુમાનજી. તો મિત્રો, આ તમે જે કેમેરામાં જોઈ રહ્યા છો તે છે આ દિવ્ય હનુમાનજી, અને જે તમારી સામે છે મિત્રો, તમે જે આ સામે છબી જોઈ રહ્યા છો મૂર્તિ, તે છે બાલમુકુંદ સ્વામીજી પધરાવેલ છે. અને આ જે સાઈડમાં તમને મૂર્તિ દેખાય છે તે છે આ પવિત્ર રામાનંદ સ્વામીની પધરાવેલ મૂર્તિ. રામાનંદ સદા ચાલતો આ જગ્યા ઉપર, આ જગ્યા બહાર થી બધા માણસો બધા આવતા હોય ને, બધા શીતળદાસ ને સમાધિ કરાવે, સ્વામી મહામુદ્રો ઉદઘોષ કર્યો, સાધુ દીક્ષા શીતળદાસ ને આપી, વ્યાપકામ સામે નામ પાડ્યું, ધર્મસભા પહેલી મહારાજ અહીં બોલાવી. બીજો આ જગ્યાનો બીજો શું મહિમા? હા, સ્વામી મહામંત્ર મારે ઉદઘોષ કર્યો. બરોબર, અહીંથી આખો સંપ્રદાય ચાલુ થયો. સંપ્રદાયનું મૂળ આ મૂળ સદાવ્રતનું મૂળ, સંપ્રદાયનું મૂળ, ધર્મસભાનું મૂળ, હનુમાનજી મહારાજનું મૂળ, મહામંત્રનું મૂળ, સમાધિ પ્રકરણનું મૂળ, અને મહારાજે પેલી દીક્ષા આપી એનું પણ મૂળ. તો મિત્રો, હવે હું જઈ રહ્યો છું વિડીયો એડિટિંગ કરવા. તો આ તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવો, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળશું નવા ઉદાસ સાથે, ત્યાં સુધી બાય બાય.